ઘણા બધા છે આપણા આગેવાનો દસ્તાવેજો કેટલા કરો છો લોકોના બિલ ને બધું તો પશ્ચાતનામું બનાવતા છો તો સમાજના યુવાનો માટે કે આવનારી પેઢી માટે આપણે શું બિલ બનાવી જઈશું આપણે કશું આપીને તો જઈશું ને પ્રોપર્ટી નથી જોઈતી પૈસા નથી જોઈતા પણ આવનારા 100 વર્ષ સુધી આપણને યાદ કરે ને આપણને નામથી અને આપણા કર્મોથી આ એ લોકોની સુખી જીવન થાય અમારા જેવા નાના સામાન્ય યુવાનોનું અમે કંઈક ગર્વથી કહી શકીએ કે અમારા પૂર્વજોએ કંઈક કરીને આ દેશ અને દુનિયા આપણને યાદ રાખે મોદી સાહેબના ગુરુ કોણ કોઈ ખબર છે હા જલ્દી બોલ ના ના કંઈ જતું નથી આપણે એ સમાજ નું ગૌરવ લેવા માટે નીકળ્યા છે આપણે બધું ભૂલી ચુક્યા છે આપણે એટલા બધા વ્યવસાયોમાં વ્યસ્ત છીએ આટલી એટલા બધા દોડધામ ની અંદર દુનિયાની અંદર વ્યસ્ત થઈ ગયા છે કે આપણે આપણા સમાજને એક કરવાની અંદર ક્યાંક ને ક્યાંક પાછળ રહી ચૂક્યા છીએ આપણે હવે બહાર નીકળવું પડશે હું એમ કહું છું કે જે નડિયાદે નીચે લખેલું છે ને હવે આજથી આપણે એને બંધ કરી દઈએ કે આપણે સમગ્ર બ્રહ્મજ સમાજ કારણ કે આપણે નડિયાદ લખીએ છીએ બીજ લખીએ છીએ એક માતર લખીએ છીએ એનાથી ક્યાંક ને ક્યાંક આપણો સમાજ દુનિયાના દેશમાં નાનો દેખાતો જાય સમગ્ર બ્રહ્મજ સમાજ જયારે લખીએ ને તો દેશને ખબર પડે કે આ તો વિશાળ સમાજ છે આ એવું સાબિત થાય અમારું ખંભાત લખું એવું કે 300 ઘર નડિયાદ લખું કે 400 ઘર આપણે એવું નથી કરવું આજથી આપણે જે પણ કંઈ કરીએ એ સમગ્ર બ્રહ્મભટ સમાજ આયોજિત આપણે જ્યારે કરીશું ને ત્યારે દેશ અને દુનિયાને આપણી તાકાત બતાવી શકીશું માટે જ આ એકતા યાત્રા સરસ્વતી માતાના સાધના માટે અને એમના આશીર્વાદ માટે ગામે ગામ નીકળ્યા આપે કદાચ આટલા વર્ષોમાં ક્યારેય ઇતિહાસમાં જોયું કે સરસ્વતી માતાનો રથ ક્યારેય કોઈ પણ ગામની અંદર ગયો હોય તમારા ગામમાં આવ્યો હતો નડિયાદમાં આ ઇતિહાસમાં પ્રથમ વખત 17 દિવસની યાત્રા 424 ગામોની અંદર પૂરી કરવાની છે અને આપને જાણ કરું આપણા સમાજ સિવાય એની પહેલા આપણા સમાજ સિવાય પહેલા અન્ય કોઈ પણ સમાજે આ પ્રકારની પોતાના સમાજ માટેની એકતા યાત્રા નથી કરી આ ઇતિહાસમાં પ્રથમ વખત છે ને ઇતિહાસમાં નોંધાશે આ એકતા યાત્રા દરમિયાન અમે 17 દિવસથી આ પ્રવાસ કરી રહ્યા છે અને 2 ઓક્ટોબરે આ કાર્યક્રમ પૂર્ણ થશે સાહેબ આ માતાજીની એટલી મહેરબાની તમે અહીંથી ડાકોર જાઓ કે અંબાજી જાઓ ને તો માથું દુખી જાય તમને થાક લાગે અમે રાત્રે 2 વાગે સભા પૂરી કરી છે 1 વાગ્યા સુધી આપણો સમાજ રાહ જોઈને બેઠેલો મારા લગ્ન નતા કે કોઈના લગ્ન નતા કોઈને કંકુત્રી કે આમંત્રણ પત્રિકા નથી આપી અને ઉમળકા ભેર આખા ગુજરાતમાંથી સમાજ ધન ગણી રહ્યો હતો યુવાનો આજે બહાર આવી ગયા કે અભિનંદનને પાત્ર સમાજ છે હું દરેક મારા કાર્યક્રમમાં કહું છું કે હું છું તો સમાજ નથી સમાજ છે તો હું છું બાકી હું કશું જ નથી સંકલ્પ કરીએ કે મારો સમાજ મારી ફરજ મારા સમાજને જે જે તકલીફો કે જે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પૂરી કરવા આપણે એકજૂટ થઈને એક મંચ એક બેનર પર આજે આપણે એક થવું પડશે અને આપણા સમાજને વિકાસ કરવા માટે આપણે સૌએ સાથ સહકાર આપવો પડશે અને પ્રયત્ન કરવા પડશે હું માત્ર આ વડીલો પાસે એટલું જ માગું છું કે આ વડીલો યુવાનો ખાલી સાથ આપો આપણે વિશ્વ ફલક ઉપર ફરીથી આપણી ઓળખ ફરી ઊભી કરી શકવામાં આપણે સક્ષમ છે આપણે ક્યાંય કોઈની તાકાતની જરૂર નથી અમને એક છીંક નથી આવી અમને માથું નથી દુખ્યું હું પૂજાગરા 2 કલાક ઊંઘવા મળે બાકી તમે વિચાર કરો કે અઠવાડિયા 10 દિવસથી તમે પૂરી ખાવ તો ઘરું બંધ થઈ જાય તરેલી પૂરી ખાવ એટલે બંધ થઈ જાય કારણ કે બોલવાનું કન્ટિન્યુ અમને કંઈ પણ થયું નથી એ માતાની મહેરબાની સમાજના આશીર્વાદ બસ એટલું જ આપણે કહીશ કે આજથી આપણે નક્કી કરીએ સંકલ્પ કરીએ કે આજથી આપણે એક છે ને વિશ્વ ફલક ઉપર આપણો બ્રહ્મભટ સમાજ તરીકે આપણે ઓળખાઈએ અને આપણે સૌ જ્યાં પણ જરૂર પડે જ્યાં પણ તકલીફ હોય
કે આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નોથી આપણે ભેગા થઈને કાર્ય કરીએ. પછી એ આશીર્વાદ સાથે આપે જે અહીંયા આગળ ઉમળકા પર સ્વાગત કર્યું, મને બોલવાની તક આપી એ બદલ ફરીથી હું સૌ વડીલો આગેવાનો માતાઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ.